ध्यान राखजो के शुरू है एक જ વખત તમને જે આટકો છે તેનો ઉપયોગ તો થશે પણ જે કક્ષાએ પહોંચવાનું તે નહીં પહોંચી એક તો આપણે સોનાની જરૂર નથી આપણને એવું સોનું જોઈએ કે જેના વડે આપણી કાયા કાંચન રાખે સોનાની નહીં પણ આપણું જીવન સોના જેવું થાય કાયા કાંચન થાય તેનો અર્થ એ તો રામચંદ્રે પણ ભૂલ કરીને ડોબાઈ ગયા આપણે આપણે તો બગાડે નહીં મંથરા તો નહીં થઈ જાય ત્યારે પૂરો વિચાર કરજો કે આ કદાચ આપણી કઈ અવકશા તો આવી નથી ને એનું જો માની ત્યાં માન્યો કે તમે કહે પણ એને કેવડ બે આ વાત છોડી દે તું તારી ચાલવા માંડ આજે કરી ફરી નાખ અમે તો જે પકડ્યું છે તે પકડી લે અને મરી જવું છું કોઈ પણ અમારાથી એ બદલા છે બાબા રામચંદ્ર જવાની સ્થિતિ થઈ ગઈ છે ભલે ગુરુ જે કરે ગુરુ નો એક દિવસ તો તમને એનો ગુરુ કર્યા છે ને જવાબદારી લીધી છે તો તમને જરૂર એમ તો ઉગાડીશું છે ઉગાડવાનું તો માનવીશું પણ મારો ગુરુ એટલો છે જાર આત્મા જોરે કૂદવાનું કેમ બરોબર છે તમે કઈ કહેતા તો કે અમારા ગુરુ ને અમે કહીએ અમને અભિમાન છે અમને અભિમાન એટલે પેલો અભિમાન નથી પણ અમારા ગુરુ પ્રત્યે અમને માન છે અને તેને લઈને અમે કઈ સારું કામ થશે પણ તું આવી ને બહુ જોઈ લે તો થાય આ કલયુગની અંદર આ કલયુગની અંદર નામ સ્મરણ છે કોઈ ઠેકાણે એમ કે છે કે તાંત્રિકો એમ કે છે તાંત્રિકો એમ કે છે કે જો તાંત્રિક તંત્ર વિદ્યા કરે તો એમ કે જલ્દી મોક્ષ મળે હવે તંત્ર એટલે શું અને મંત્ર એટલે શું અગમ એટલે તંત્ર અને નિગમ એટલે વેદ એટલે મંત્ર અગમ અને નિગમ આપણે બોલીએ છીએ અગમ એટલે તંત્ર સમજી ગયા અને નિગમ એટલે વેદ વેદ એટલે મંત્ર એની રચના શિવે કરી છે એની રચના શિવે કરી છે જાણે તાંત્રિક માં તમને થોડું સમજાઈ દો ટાઈમ છે એની રચના શિવે કરી છે એ જે છે તો વેદોનું તાંત્રિકો છે તે કલયુગ માં ફાવી જાય છે વરદાન મળ્યું છે કલયુગ ની અંદર તાંત્રિક વિદ્યા એટલે તંત્ર ને મંત્ર વિશે તમને કહો અગમ અને નિગમ અગમ એટલે તંત્ર નિગમ એટલે વિદ્યા એટલે મંત્ર એની રચના કોને કરી એટલું જ નહીં પણ અમારા શંકરાચાર્ય આનંદ લહેરીમાં પણ એનો આદર કર્યો છે શંકરાચાર્યએ આનંદ લહેરીના શ્લોકની અંદર એનો આદર કર્યો આ તંત્ર તાંત્રિકમાં એમાં થોડી ખૂબી છે હું તમને સમજાવી દઉં તમારે કેટલી ગેરસમજ ન થાય આ તાંત્રિકો વિશે ત્રેતામાં શ્રુતિ આવી દ્વાપારમાં પુરાણ આવ્યા
અને કલિયુગમાં તંત્રા કલાકી. હવે તંત્ર જંગલ પંચમ કાળ કે છે, પંચમ કાળ એ એની સાધના છે. સમજો ને, પંચમ કાળ એની સાધના છે. પંચમ કાળ એટલે શું? તો તેનું મધ્ય માણસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન, એમાં પાંચ આવે તંત્રોમાં. તંત્રો તંત્ર કે થાય એમાં પાંચ તંત્રમાં આવે. શું આવે? મત્સ્ય આવે, દાદુ માણસ આવે, બરોબર. પછી મત્સ્ય આવે, મોના પાંચ મકાન, અને પછી મુદ્રા આવે અને મૈથુન. હવે પંચમ કાળની સાધના વડે એ લોકો તાંત્રિક વિદ્યા એના પર બધું ચલાવે છે. હવે તમને એમ થશે કે એ વિદ્યામાં એવું છે, માણસ મદિરા ખાવી એટલે ચોખ્ખું કે છે. એ તો કે છે માંસ ખાવું, મદિરા પીવી, માંસ ખાવું, મચ્છી ખાવી, ઉદરા કરવી. અને તો આ પાંચ તત્વ પંચમકાર એ તંત્ર વિદ્યામાં આવે. તો એની સાથે એના આચારો પણ છે, સાત આચારો છે. એક વેદાચાર, એક વૈષ્ણવાચાર, એક શૈવાચાર, એક દક્ષિણાચાર, એક મામાચાર, બીજું એક સિદ્ધાંતાચાર અને કૌલાચાર. એવા સાત, એ દરેકમાં શું શું છે તમે સમજી લેજો. હમ સબકી આસ્થા કા ધામ ભ્રમલીન પરમ પૂજ્ય શ્રી સાને દાદા કી અખંડ ધૂણિ. ધૃતિમાન નાથ સંપ્રદાય કે વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા કા સંકલ્પ પ્રણ. હજારો લાખો શ્રદ્ધાલુઓ કા દુઃખ દૂર કરને વાલા પ્રેમ ઓર ભક્તો કી અપાર શ્રદ્ધા કા ધામ વો હૈ હમારા નવનાથ ધામ ભ્રમલીન પરમ પૂજ્ય શ્રી સાને દાદા સમાધિ મંદિર. ધૃતિમાન નાથ સંપ્રદાય કે વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા કે પ્રખર ઓર પ્રબલ નેતૃત્વ કે અંતર્ગત યે ભવ્ય મંદિર આકાર લે રહા હૈ. ભ્રમલીન પરમ પૂજ્ય સદગુરુ શ્રી સાને દાદા સમાધિ મંદિર નિર્માણ કાર્ય એક ધાર્મિક યજ્ઞ કાર્ય હૈ, જિસમે આહુતિ રૂપ મે તન મન ધન કા સમર્પણ કરકે પુણ્ય પ્રાપ્તિ કે અધિકારી બનીએ ઓર આત્મભાવ સે તેરા તુજકો અર્પણ કી માનસ વૃત્તિ સે અપના સહયોગ અવશ્ય દે. મન સે દેંગે તો ભીખ કહેલાયેગી, વિશ્વાસ સે દેંગે તો દાન કહેલાયેગા, આત્મભાવ સે દેંગે તો ધર્મ યા કર્તવ્ય કહેલાયેગા. આપકા દાન મા વિમલા અખૂટ અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ મે કરે. આપકા દાન મૂલ્ય આર્ટિકલ 80G કે તહત આયકર સે રાહત દાયરે મે આયેગા. દાન કરને કે લિયે સંપર્ક કરે 9726970692 ઓર 9913719765.